નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? આજે કયો શબ્દ શીખીએ? આપણે શીખવાના છીએ વ્યંજન ભ. કયો શીખવાના છીએ? તો કે ભ. ગુજરાતીમાં ભ ખબર છે ને કેવી રીતના થાય છે? તો ગુજરાતીનો સરસ મજાનો બધાને આવડે છે. હવે હિન્દીમાં શીખવાનો છે. તો જુઓ, તમને હિન્દીમાં કેવી રીતના દેખાય છે? તો કે આવી રીતના ગોળ કરવાનો, સીધી લીટી, પછી આડી અને ઊભી એક લાઈન કરવાનો અને ઉપર એક લીટી બનાવવાની. થઈ ગયો ભ. તો આવી રીતના તમારે આખું સર્કલ પૂરું કરવાનું, નીચેથી પછી આડી, ઊભી અને ઉપર, એટલે ભ બની જશે. અને આ બાજુમાં આપેલો છે એ ગુજરાતીનો ભ છે. તો ભવન રાજા કા બહોત બડા, ઉસકે આગે દરવાન ખડા. તો આ શું શેનું ચિત્ર છે? ભવન હોય ને મોટું બધું, રાજાનું ઘર, મહેલ આપણે કહીએ ને, તો કે ભવન છે એમ. ના છે ભટ્ટા. તો હવે જેટલા અક્ષર આપેલા છે એમાંથી ભ શોધીને રાઉન્ડ કરવાનો છે. તો તમને દેખાય છે ને એમાંથી ભ કેટલા બધા છે? તો કે પેલો ભ છે, પછી લ, વ, ર, વળી આવ્યો ભ, એટલે રાઉન્ડ કરવાનો. તો એવી રીતના જેટલા તમને દેખાતા હોય ને એમાંથી ભ શોધીને બધા રાઉન્ડ કરવાના છે. પછી ચિત્ર ઉપરથી ભ ગોતવાના છે. તો ચિત્રના નામ તમારે યાદ રાખવાના, કે આ શેનું ચિત્ર છે? તો કે ઋષભ, આ છે જીભ, અને આ છે ભગત, એટલે જે ભગવાનનું જે બધું કરતા હોય આપણું, કે ભગત છે એમ. એમાં ભ આવ્યા ને કેટલી જગ્યાએ? તો કે ઋષભ, જીભ અને ભગત, તેમાં ભ ઉપર રાઉન્ડ કરવાના છે. હવે એવી જ રીતના આ ભ છે બધા લખવાના છે તમારે. તો એક એક અક્ષર જો તમારે આમાં પેલા ઘૂંટી લેવાના છે, ભ જેટલા દેખાય છે ને પેલા ઘૂંટી લેવાના, પછી એની સામે જેટલી જગ્યા ખાલી છે એમાં તમારે બધા એ ભ લખવાના છે. તો ભ કેવી રીતના લખાય જો, પેલા તમારે આવી રીતના ઘૂંટતું જવાનું, કે આવી રીતના કરતું જવાનું સીધું, પછી આ ન જેવું થઈ ગયું એટલે ભ બની ગયો. ઉપર અને નીચે બે બાજુ ખાલી રહેવું જોઈએ, ઉપરની લાઈન અને નીચેની લાઈન એ ખાલી લેવા જોઈએ. આ બે લાઈનની અંદર જ ભ લખાવવું જોઈએ તમારે. જો તમે લખતા હોય ને તો આવી રીતના મીંડું કરવાનું, પછી આમ કરવાનું, પછી સીધી લીટી અને આમ. થઈ ગયો ભ. ઉપર ને નીચે બે બાજુ ખાલી રહેવું જોઈએ એટલે ભ થઈ જશે. તો એવી રીતના ભ લખવાનો છે. અને હવે છે વ્યંજન મ. તો મ તો સાવ સહેલો છે. તો કે સીધી લીટી કરવાની છે, પછી આડી લીટી અને પાછી એક ઊભી લાઈન. થઈ ગયો ને મ. તો કે મછલી જલ કી રાની હે, જીવન ઉસકા પાણી હે. તો કે આ શું દેખાય તમને? મછલી અને મટર, બેમાં મથી બનતો શબ્દ છે મછલી અને મટર. તો એવી રીતના જેટલા હોય છે ને બધા અક્ષરમાંથી મ શોધવાનું. જો દેખાય છે તમને મમાં કેટલા બધા જગ્યાએ રાઉન્ડ કરેલા છે ને મની જગ્યાએ તમને. તો તમારે પણ તમારી આઈડિયલ બુકમાં આવી રીતના મ ઉપર રાઉન્ડ કરવાના છે. આવું બધું પરીક્ષામાં પૂછાય જ છે તમારે. તો જે જે અક્ષરો તમને કહે ને એના ઉપર રાઉન્ડ કરવાના થશે. તો આપણે આમાં તો એક ખાલી મ જ કીધું છે એટલે મ ઉપર કરવાનું હોય. પછી ચિત્ર કે નામ હશે મ પહેચાન કરવાનું. તો કે ચિત્ર શોધવાના, એમાંથી મ શોધવાનો છે. આને શું કહેવાય? મકડી, પછી મગર અને ઈમલી. તો આવ્યો ને બધામાં મ. મકડી, મકડીમાંય મ, પછી મગરમાંય પેલો મ અને ઈમલીમાંય પેલો મ આવ્યો. તો એવી રીતના તમારે મ ઉપર રાઉન્ડ કરવાનું. અને નીચે જેટલું બધું છે ને એમાં મ તમારે લખવાના છે બધા, કે મ એમ બોલતું જવાનું અને સાથે સાથે લખતું જવાનું. જો આ ટપકા છે ને એ જોઈન્ટ કરવાના છે. તો આવી રીતના પેલા જોઈન્ટ કરી દેવાના એટલે બની ગયો મ. તો જેટલા જેટલા તમને દેખાય છે ને, જો મેં તમને લખીને પણ બતાવ્યા છે, તો એવી રીતના મ બધા જોઈન્ટ કરી દેવાના, લખાઈ જશે. અને અને જેમણે ખાલી ખાલી છે ને એમાં પણ તમારે મ લખવાનો છે. તો આવી રીતના મ બધા પૂરા કરવાના થશે. એટલે હવે તમારી આઈડિયલની અંદર આજે કયો કેટલા કેટલું કીધું છે? ભ અને મ એ બે લખી નાખવાના છે.